મિત્રો કેમ છે મજામાં ને તમે મને તો ઓળખતા હશો ને મારું નામ બનારા દીપા છે અને હું અત્યાર સુધી પાંચમામાં તમારું હિન્દી લેતી હતી પણ હવે ધોરણ છ માં તમારું ગુજરાતી લઈશ તો આપણા વિષયમાં આજે આપણે પ્રવૃત્તિ દ્વારા સંવાદ કરીશું આમ તો અત્યારે તમારું ઘર જ તમારી શાળા બની ગઈ છે અને આપણે ઘણા લાંબા સમયથી મળ્યા નથી પણ હવે આ વિડીયો દ્વારા આપણે અવારનવાર મળતા રહીશું તો આજે આપણે એક શબ્દ ઉપરથી કવિતા બનાવવાની છે તમે આટલા દિવસ ઘરમાં રહ્યા તો ઘણી બધી પ્રવૃત્તિઓ કરી હશે માની લો કે દિવાળીનું વેકેશન હોય તો દિવાળીમાં તમે શું કર્યું એના વિશે આજે આપણે એક શબ્દ દ્વારા આપણે કાવ્ય બનાવવા શીખશું જેમ કે એક શબ્દ લખો તો એમાં મેં ઈલા લખ્યું છે એની જગ્યાએ તમે તમારું નામ પણ લખી શકો જેમ કે હું મારું નામ લખી શકું દીભા હવે એવી જ રીતે બે શબ્દ લખવાના છે ઈલા ઈલાની હારે તમારે હવે બીજો શબ્દ ઉમેરવાનો છે દિવાળી હવે એવી જ રીતે ત્રણ શબ્દ લખવાના છે જેમ કે ઈલા દિવાળી આવી જો આપણે દિવાળીના વેકેશન વિશે વાત કરીએ છીએ એટલે આપણે દિવાળીને લઈ આવવાની છે અને દિવાળીને લગતા બીજા શબ્દો પણ લેવાના છે હવે એવી જ રીતના ચાર શબ્દ લખો જેમ કે ફટાકડા ફૂટે ફટ ફટ હવે ફરી પાછા ચાર શબ્દ એમાં ફટાકડા ફૂટે ત્યારે શું થાય તો કે ભાઈ ફટાકડાનો અવાજ આવે તો ફટાકડાના અવાજથી શું થાય તો કે કાનના તો પડતા ફૂટે હવે શબ્દો આપણે વધાર્યા હતા એક બે ત્રણ અને ચાર પણ હવે આપણે શબ્દમાં શું કરવાનું છે શબ્દમાં ઘટાડો કરવાનો છે ફરી પાછા આપણે ત્રણ શબ્દ લેશું પણ પૂર્યા મે હવે ફરી પાછા બે શબ્દ લેવાના છે કરી મજા અને હવે છેલ્લે એક શબ્દ સોવે જો આપણે એક બે ત્રણ ચાર ત્રણ બે અને એક આવા શબ્દો દ્વારા તો આપણે આખું આખું કાવ્ય બનાવી નાખ્યું જુઓ છીએ ઈલા દિવાળી આવી ફટાકડા ફૂટે ફટ ફટ કાન ના તો પડદા તૂટે પણ ફોડિયા મેં કરી મજા સૌએ તો આવી રીતે તમે પણ એક શબ્દ લઈ અને આખે આખું કાવ્ય છે એ બનાવી શકો છો તો આવી જ રીતે આજનું તમારું હોમવર્ક છે કે તમારે આવા એક કે બે શબ્દ લઈ અને એના ઉપરથી કાવ્ય બનાવવાનું